નવરાત્રી ને મોહમ્મદ પનાના ઉર્સ મુબારકના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાના કાર્યક્રમમાં ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા. મોટી સંખ્યામાં ભુજ સહિત આજુબાજુના વિસ્તારમાંથી લોકો મેળો માણવા માટે આવ્યા હતા. ભુજ ખાતે પીર મોહમ્મદ પનાહનો ઉર્સ મુબારકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ચાદર વિધિ, સમૂહ પ્રસાદ જેવા કાર્યક્રમો પણ ઉર્સ મુબારકના મેળામાં યોજવામાં આવ્યા હતા. કચ્છના પાટનગર ભુજમાંથી સદીઓ અગાઉ ઇરાકથી દિલ્હી અને ત્યાંથી કચ્છ આવેલા મહાન સૂફી સંત હજરત પીર સૈયદ મોહમ્મદ પનાહનો ઉર્સનો મેળો પરંપરાગત રીતે ગઈકાલે યોજવામાં આવ્યો હતો. પીર સાહેબનો કચ્છમાં આગમન થયું ત્યારથી જ ખાસ કરીને આ મેળાની એક આગવી ઓળખ ઊભી થઈ છે. અગાઉના સમયમાં કચ્છ એક પછાત અને દુષ્કાળીય જિલ્લા તરીકેનું સ્થાન હતું, પરંતુ આ સૂફી અને મહાન સંતના આગમન બાદ આ સમગ્ર ઘટના કચ્છ માટે આશીર્વાદરૂપ બની અને ધીમે ધીમે ધર્મનો વ્યાપ પણ વધારવામાં આવ્યો હતો. પીર મોહમ્મદ પનાહ કચ્છના પાટનગર ખાતે માનવ કલ્યાણના કામોથી ખૂબ જ પ્રતિષ્ઠિત બન્યા હતા. આ સંતની યાદમાં દર વર્ષે આ ઉર્સ યોજવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ચાદર પોશી સમપ્રસાદ સાથે આ ઉર્સનો મેળો સંપન્ન થયો હતો અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો પણ આ ઉર્સનો મેળો માણવા માટે આવ્યા હતા. આજે દુઆ કરી છે અહીંયા કે કચ્છ અને કચ્છથી બહાર આખું હિન્દુસ્તાન ભાઈચારાથી રહે. આનો પહેલો સંદેશ એ છે મોહમ્મદ પનાહનો કે ભાઈચારો અમન રહે અને આપણા દેશ ઉપર જે આપતું આવે એ દૂર રહે તેવી અમે દુઆ કરી છે. અને મોહમ્મદ પનાહ સાહેબ પાસે જઈ અને જાદવ પાસે કરી અને એવી માન એવું નક્કી કર્યું છે કે અલ્હમ્દુલિલ્લાહ અમે અને અમારો મુલક અમન અને શાંતિ રહે. આ દરગાહની વિશેષતા તો મોહમ્મદ પનાહ એ બહુ જબરી હસ્તી છે. અહીંયાના કચ્છની અંદર એનો બહુ મોટો નામ છે અને અલ્હમ્દુલિલ્લાહ એ જે જગ્યા છે એ જગ્યાથી જે પેગામ આપ્યું છે બહુ મોટો પેગામ આપ્યું છે. અલ્હમ્દુલિલ્લાહ દિને ઇસ્લામનો પેગામ આપ્યું છે, ભાઈચારોને પેગામ આપ્યું છે. જ્યાં પણ જે જગ્યાએ જાય છે ત્યાં એ વલિયુલ્લાહની એક એક ખાસિયત છે કે ત્યાં પ્યાર મોહબ્બત થી જ રહે અને પ્યાર મોહબ્બતથી અને અમન અને શાંતિથી અને માનવતાથી જિંદગી જીવે એવી વલીની એવી પાસે દુઆ કરે. હે ઊંચી ઊંચી છે એની આન રે, ઊંચા ઊંચા છે એના માન. હે ઊંચી ઊંચી છે નામાન કચ્છ મુલક દી દરા અસાંજી ગુર્જર કે દિશા